ભગવાન એ બતાવે છે કે આવો વિચિત્ર સંસાર. ગઈકાલના છાપામાં વાંચ્યું, સુરતની આસપાસના ગામમાં કઈ હદે માણસ નીચે ઉતરી શકે. લગ્ન કર્યા પછી કોકની સાથે પ્રેમ થાય છે, અને આ પ્રેમ કરાવનાર જો કોઈ તત્વ હોય તો આ સોશિયલ મીડિયા છે. મોબાઈલે તમારા ઘરની પથારી ફેરવી નાખીશ. મોબાઈલે તમારા સંસારમાં જે થોડા ઘણા સુખ હતા ને, એને આગ લગાડીને ખતમ કરી નાખીશ. 16 વર્ષનો છોકરો 45 વર્ષની બાઈ સાથે લવ કરે, કોઈ ઉંમરના ભેદ ના મળે. પરણેલા નહીં પરણેલા બધા રાત પડે તમારા બેડરૂમની અંદર તમે એકલા સૂતા હો, તમારું સંતાન એકલું સૂતું હોય, તમે એને પિસ્તોલ આપી છે. મોબાઈલ નથી આવ્યો, પિસ્તોલ આપીશ. કઈ સાઈટ ઉપર જાય છે ને, શું જુએ છે, કોણ જાણે છે, કોને ખબર છે. બસ અમને 2BHK ને 3BHK આટલા લાખમાં મળી ગયું. મારા સાહેબ બહુ ઈચ્છા હતી એક અમારો પોતાનો ફ્લેટ હોય. ભલા માણસ, આના કરતા પોળ સારી હતી. એક હોલની અંદર બધા રહેતા હતા, પ્રેમથી જમતા હતા, પ્રેમથી એકબીજાને મળતા હતા. આજે બે સગ્ગા ભાઈ એક ડાઇનિંગ ટેબલ ઉપર સાથે બેસીને જમતા નથી, અને રાતના બેયના બેડરૂમ અલગ. એકબીજાની સાથે વાત કરવી હોય તો રિલાયન્સ ટુ રિલાયન્સ ફ્રી, જીઓનું કાર્ડ છે, રૂપિયાની જરૂર નથી. લગાવ જેટલી વાત કરવી હોય એટલી. કામ છે તો બેડરૂમમાંથી બહાર આવવાની ઈચ્છા ન થતી. અડધો કલાક આખું ફેમિલી ભેગું મળીને બેસતું હોય છે કોઈ એવું ફેમિલી જેના પરિવારના બધા સભ્યો ભેગા થાય? ધર્મસભા સ્વામિનારાયણની અંદર આવી રીતના ધર્મસભા ચાલતી હોય, આખું ફેમિલી અડધો કલાક માટે ભેગા બેસવાનું છે. આ તો હું બેસાડું છું તો તમે બેહો છો, ને તો ક્યાંય ટકો એમાંના નથી. મેં તમને કીધું આવતીકાલથી મોબાઈલ નહીં જોઈએ, બાકી તમારું ચાલે તો પાછળ બેઠા બેઠા વોટ્સએપ પર ચેટિંગ કરતા હોય, અહીંયા નથી કરતા. લગ્ન અઘરા થતા જાય, એ મા બાપોને રાત્રે ઊંઘ નથી આવતી કે આપણી દીકરીનું ઠેકાણું પડશે કે નહીં પડે. એક વાર વળાવી દીધા પછી 6-7 મહિના નીકળે ને પછી થાય હાસ, હવે ઠેકાણું પડ્યું. અને ચારિત્ર લીધા પછી જુઓ છો ને તમે નાના નાના મહાત્માઓને કેવા મસ્તીથી આરાધનાને સાધના કરતા હોય. ભગવાન તમારા જેવા શ્રાવકોને કહે છે કે ભાઈઓ, આ સંસારમાં તમે માનો છો એટલું સરળ નથી, ચિકાર દુઃખો છે. આ દુઃખોને સહન કરવા કરતા સાધનાના માર્ગે ચાલ્યા જાઓ. જેમ ઓલા હાથીઓ બહાર નીકળીને જતા રહ્યા ને સામેની હસ્તીશાળામાં અને ટકી ગયા, બસ એમ ટકી જાઓ. પેલા સ્વપ્નનો આ ફળાદેશ કીધો, અને પછી રાજા પુણ્યપાલ પૂછે છે, ભગવાન મેં બીજા સ્વપ્નમાં વાંદરો જોયો. હવે આ વાંદરો શું કરે છે, આ વાંદરા કેટલા છે, અને આ વાંદરા એટલે શું સમજવાનું, એ આવતીકાલના પ્રવચનમાં કહીશ.